વાત કરીએ વિગતવાર સમાચારોની તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારના વિજેતાઓ સાથે વાર્તાલાપ કર્યો અને માનસિક સ્વાસ્થ્ય અને બાળકો દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓ જેવા અનેક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી પીએમ મોદીએ અહીં તેમના નિવાસસ્થાન સાત લોક કલ્યાણ માર્ગ ખાતે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓ સાથે વાતચીત કરી વડાપ્રધાન પીએમઓ દ્વારા જણાવવામાં આવ્યું હલ કરી શરૂઆત કરવાનું સૂચન કર્યું અને ધીમે ધીમે ક્ષમતા નિર્માણ કરો ક્ષમતામાં વધારો કરો અને જીવનમાં આગળ વધતા મોટી સમસ્યાઓ ઉકેલવા માટે આત્મવિશ્વાસ વિકસાવો માનસિક સ્વાસ્થ્યના મુદ્દા અને બાળકો દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓની ચર્ચા કરતા વડાપ્રધાને આ મુદ્દાની આસપાસના કલંકનો સામનો કરવા અને આવી અનેક બાબતોનો સામનો કરવા પરિવારની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે વાત કરી અને તેમણે નિવેદનમાં જણાવ્યું કે વડાપ્રધાન મોદીએ વાતચીત દરમિયાન અન્ય ઘણા મુદ્દા પર પણ ઉઠાવ્યા હતા તેમના પર ચર્ચા કરી હતી જેમાં ચેસ રમવાના ફાયદા કલા અને સંસ્કૃતિની કારકિર્દી તરીકે લેવા સંશોધન અને નવીનતા આધ્યાત્મિકતા સહિત અન્ય મુદ્દાઓ પણ સામેલ હતા એમાં વડાપ્રધાને તમામ પુરસ્કારોનું સભારણું પણ અર્પણ કર્યું હતું અને તેમની સિદ્ધિઓની એકથી એક ધોરણે ચર્ચા કરી હતી જે પછી સમગ્ર જૂથ સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો તો જે પ્રકારના આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ રહ્યા છો નરેન્દ્ર મોદીના ચહેરા પર એક અનેક છે ને બાળકો ખૂબ જ ઉત્સુક છે ત્યારે વડાપ્રધાન મોદીએ મંગળવારે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતા સાથે વાર્તાલાપ કર્યો હતો બાળકો દ્વારા અનેક જે સમસ્યાઓ છે તેમનો સામનો કરવામાં આવતી સમસ્યા જેવા મુદ્દા પર પણ ચર્ચા કરી હતી પીએમ મોદીએ અહીં તેમના નિવાસ સ્થાન સાત લોક કલ્યાણ માર્ગ ખાતે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર વિજેતાઓ સાથે વાતચીત કરી

માનસિક સ્વાસ્થ્યના મુદ્દા અને બાળકો દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓની ચર્ચા કરતા આ મુદ્દાની આસપાસના જે કલંકો છે તેમનો પણ સામનો કરવા અને આવી બાબતોનો સામનો કરવા પરિવારની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે પણ ખાસ વાત કરી નિવેદનમાં જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાતચીત દરમિયાન અન્ય ઘણા મુદ્દા પણ ઉઠાવ્યા હતા